જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે રસ પૂરી સાથે ખવાય એવી કોળી વાલી દાળ બનાવીએ, તો ચાલો આપણે શરૂઆત કરીએ. કોળી વાલની દાળનું શાક બનાવવા માટે વાલની દાળને 3 કલાક પહેલાં પલાળવી પડશે. તો પલાળવા માટે આપણે પહેલાં ચોખ્ખા પાણીથી 1 વાર ધોઈ કાઢશું. હવે વાલની દાળમાં માપસર પાણી ઉમેરી 3 કલાક પલાળવા માટે છોડી દઈશું. 3 કલાક પહેલાં વાલની દાળ બોરાવા મૂકી હતી, જે બોરાઈને તૈયાર થઈ ગઈ છે. આ રીતે ચેક કરી લેવાનું. સરસ રીતે બોરાઈ ગઈ છે. હવે વાલની દાળને બોરાવા પછી ફરીથી મેં એને 3 પાણીએ ધોઈ કાઢી છે, જેથી વાલની દાળમાંથી સ્મેલ બરાબર નીકળી જાય. હવે વાલની દાળને શાક માટે ઉપયોગી સામગ્રીઓ 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણાજીરું, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું, તેલ, સમારેલા ધાણા, 1/2 ચમચી હિંગ, દાડમના દાણા, કાજુના ટુકડા, લાલ દ્રાક્ષ, 1 ચમચી ખાંડ, આદુ લસણનું ક્રશ કરેલું છે, આદુ મરચા લસણની પેસ્ટ, કોપરાનું ખમણ, 2 ચમચી તલ, અજમો, સૂકા લાલ મરચા. હવે આપણે કોળી વાલની દાળનું શાક બનાવવાની શરૂઆત કરશું. સૌ પ્રથમ આપણે તેલ ઉમેરીશું. તેલ થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી અજમો નાખીશું. હવે 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી અજમો અને હિંગ ચટકી ગઈ છે. હવે આપણે ક્રશ કરેલી આદુ લસણ નાખશું. ત્યારબાદ સૂકા લાલ મરચા. લાલ મરચાને આ રીતે પાછળથી તોડી કરવાના, જેથી મરચા તેલમાં ફાટે નહીં અને લાલ મરચા આપણે પછીથી નાખીએ છીએ, જેથી પહેલાં નાખશું તો કાળા થઈ જશે, એટલા માટે પછીથી નાખશું તો લાલ મરચાનો કલર રહેશે. હવે આદુ મરચા લસણની પેસ્ટ નાખશું. વાલની દાળ નાખશું. બરાબર મિક્સ કરી લઉં, નીચે મસાલો ચોંટી ન જાય એનું ધ્યાન રાખું. ગેસ ધીમો રાખીને ગરમ કરું. વાલની દાળ બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તલ નાખવાના છે. તલને આપણે આ રીતે વચ્ચે ખારો કરીને નાખશું. તમે પહેલાં તલ નાખવા હોય તો નાખી શકો છો, પરંતુ પહેલાં નાખવાથી તલ વળી જાય છે, એટલા માટે આ રીતે નાખશું અને તલને થોડી વાર પોરાવા દઈશું. તલ ટકરી ગયા છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. લાલ મરચું 2 ચમચી. લાલ મરચું આપણે કાશ્મીરી લીધું છે, જેથી મરચું તીખું ઓછું લાગે અને કલર સારો આવે. 2 ચમચી ધાણાજીરું. એક ચમચી હળદર અને
एक ચમચી ગરમ મસાલો, હવે સૂકા મસાલા બધા મિક્સ કરી દેવા, વાલની દાળને ચરવા માટે ગેસ ધીમો રાખશું, ત્યારબાદ ઉપર થાળી લઈશું જેમાં આપણે પાણી ઉમેરીશું। આ રીતે વાલની દાળને પાણી ઉમેરી ચરવા દેશું જેથી પાણીની વરાળને કારણે વાલની દાળ સીજી જાય। પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે ઢાંકણ ખોલીશું। वाली दाळ चेक कर लेवी, नीचे चोटी नहीं गई तो जोई लेव। हवे जे थाळी में पानी राख्यु हतु जे गरम थई गयु हतु एने वाली दाळ में उमेरी देशुं। बराबर मिक्स कर लेव। અડધું પાણી જ રહી રહ્યું છે, અડધું રવા દીધું છે જે પાછું ઢાંકણ ઢાંકી દઈશું। જો પાણી બળી જાય અને વાલની દાળ કાચી લાગે તો ફરીથી આ જ પાણી ઉમેરવું। વાલની દાળ ચડી ગઈ છે, હવે આપણે વાલની દાળને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે થોડી ખાંડ નાખશું, કાજુના ટુકડા, દ્રાક્ષ, થોડું મિક્સ કરી લેવાનું। કોપરાનું ખમણ નાખશું, સમારેલા ધાણા, છેલ્લે આપણે દાડમના દાણા નાખશું। કોળી વાલની દાળનું શાક તૈયાર થઈ ગયું છે। તમે પૂરી સાથે પણ ખાઈ શકો છો। તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી રેસીપી જોઈ ઘરે પણ ટ્રાય કરો, બનાવો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।